પેટલાદ શહેરમાં 20મી તારીખે નીકળનારી રથયાત્રાને લઈને શહેરીજનો માને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારમાં લોકો રથયાત્રાનું સ્વાગત કરે છે, દર્શનનો લાભો લે છે। રથયાત્રા શહેરના અંબા માતાના મંદિર વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે આ વિસ્તારના બહેનોએ રથયાત્રામાં આવતા ભક્તો માટે પ્રસાદી સ્વરૂપે ફૂલવડીના પેકેટ બનાવ્યા છે। આ વિસ્તારના 50થી વધુ બહેનોએ 50 મળીને ફૂલવડીના પેકેટ બનાવ્યા છે। રથયાત્રાને લઈને આ વિસ્તારની મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વિસ્તારની મહિલાઓએ ફૂલવડી બનાવી ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરી છે। શહેરના રણછોડજી મંદિરથી નીકળનારી રથયાત્રા શહેરના વિવિધ માર્ગ ઉપર ફરશે। વિવિધ વિસ્તારમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને લોકો દર્શનનો લાભો લેશે। રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અતુલ કુમાર કાછિયા ઉઠે સિલેક્ટના નામથી ઓળખું છું, પેટલાદ નગરપાલિકા કાઉન્સિલર। અત્યારે 150 વર્ષ ઐતિહાસિક પુરાણું જે અમારું રણછોડરાયજીનું મંદિર છે તેમાં 97મી રથયાત્રા નિમિત્તે અત્યારે જે રૂટ પસાર થવામાં આવે છે, જે સ્ટેશન રોડ થઈને વિવિધ વિસ્તારો પર થઈને પસાર થવામાં આવે છે ત્યાં અંબા માતા વિસ્તારમાં આવે છે, જ્યાં અમારું 750 વર્ષ પુરાણું જે અંબા માતાનું મંદિર છે ત્યાં થઈને જ્યારે પસાર થાય છે ત્યારે અંબા માતા યુવક મંડળ દ્વારા ભાઈઓ અને બહેનો તથા બધા જ અમારી જોડે જે મદદરૂપ થઈને અમે આખા વિસ્તારવાળા ભેગા થઈને જે ફૂલવડીનું 1000 કિલો ફૂલવડીનું આયોજન અમે કરવામાં આવ્યું છે અને ત્યાં બધા લોકો જે પેકિંગ માટે હાલ તમે જોઈ રહ્યા છો અને ત્યાં સારા સારા પેકિંગ થઈને ભાવિક ભક્તોને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે। આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે। અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે। તાલીમના 100થી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે। ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે। કોર્સ મર્યાદિત 3 માસ માટે છે। બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ। અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી, અભણ હશે તો પણ ચાલશે। વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે, તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે। સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે, તો જલ્દીથી તમારું એડમિશન લો।